नमस्कार विद्यार्थीओ, आज फरीते मारू प्रकरण 12 बीजगणितीय पदावली में आ ऑनलाइन लेक्चर में आप सबनु हार्दिक स्वागत है। लास्ट टाइम आपणे ट्री चार्ट केम बनावो, पद केम बने छे, एमां कोई बहुपदी आपेली होय तो एमां एनो सहगुणक, पदनो घात, बहुपदीनो घात, ए मुद्दा पर क्लियर कर्या था। आजे आपणे अमुक मुद्दा भणीशुं। हवे सजातीय पदों शोधो एना मतलब ए थयो के तमने अहीं 2, 5, 7, 10 एवा पदों आपेला छे, एमां तमारे सजातीय पदों शोधवाना छे। हवे सजातीय पद कोने कहेवाय तमने ख्याल हशे तमने के जे पदोना चल समान होय अने समान चलना घातांक पण सरखा होय तेवा पदोने आपणे सजातीय गणीशुं। तो अँ हूँ उदाहरण तरीके लखू छू 5xy - 9x² - 100y - 3xy - 6x² आम लखी बधी बदू लखे बदा जुओ। हाँ, अँ व्याख्या शू है? चल सामन हो सन चलना घातांक सरखा हो એના મતલબ આપણે અહીં સહગુણક જોવાનો નથી, આગળ સંખ્યા છે સહગુણક એ જોવાના નથી। એક્સ વાય જે સ્મોલ લેટર્સ જે આપણે ચલ તરીકે ગણીએ છીએ એ જોવાના છે આપણે। તો એ 5xy વાળું પદ છે, તમે જુઓ અહીં, તો અહીંયા પાછળ એક્સ વાય આવતું કોઈ પદ ખરું? અહીંયા ચેક કરો, એક્સ વાય વાળું પદ, આગળનો સહગુણક 5 આપણે જોવાનો નથી। કોઈ પણ પદમાં આપણે સહગુણક નહીં જોઈએ આપણે, પણ અહીં એક્સ વાય છે તો એક્સ વાય વાળું કોઈ પદ ખરું? જુઓ, આ વાય છે, આ એક્સ વર્ગ છે, આ વાય છે, જો એક્સ વાળું પધાર્યું છે તો જોડી બને છે 5xy અને -3xyની આ જોડી એક બની ગઈ। બીજી બને છે, જુઓ આ વાય વાળું પદ ક્યાં છે? આ વાય છે, અહીં પણ વાય છે, જુઓ તો -y અને -100y આ બીજી જોડી, તે જોડી જુઓ આ પણ બની ગઈ 9x² -9x² એક્સનો વર્ગ છે તો અહીં પણ એક્સનો વર્ગ છે તો -9x² અને 6x² જુઓ અહીં આપણે જોડી બનાવી દીધી, બરાબર છે, બધી જોડી બની ગઈ, બધામાં બબેની જોડી બની છે। આપણે આ રીતે એને લખવાનું છે, બરાબર, શું જોવાનું આપણે? ચલ જોવાના, ચલ જોવાના, ચલના ઘાત જોવાના, આગળનો સહગુણક જોવાનો નહીં। ચલ અને ચલના ઘાત બે સરખા હોય એટલે એને આપણે સમય ગણશું જાતિમાં, જો ચલ અસમાન હોય અથવા સમાન ચલ હોય પણ ઘાતાંક સરખા ન હોય તેવા પદને બીજાથી ગણીશું, બરાબર છે। તો યાદ રાખજો, આવો તમારો પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 12.1 છે ને, અને દાખલો 4 છે, યાદ રાખજો। તો દાખલો 5 જોઈએ આપણે, એ શું કહે છે? એક પદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો। બરાબર, મતલબ અલગ પાડો એમ, તો જોવાનું આપણે જાતે બનાવીએ। ચલો 3x² - 10x - y - 5x - 4 - x - y - z - 9 જો આ બધા પદો આપેલા છે તમે જુઓ, તમે જોઈ શકો છો, બરાબર છે। તો જુઓ આ એક બહુપદી છે, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, અહીં તમને કુલ 6 બહુપદી આપેલી છે, એમાં તમારે શું કરવાનું છે? વર્ગીકરણ, મને ભાગ પાડવાના છે, આપણે કેવી રીતે લખવાનું? ભાગ પાડવાના બધું, જુઓ આ રીતે લખજો, એક પદી અહીં લખો, અહીંયા દ્વિપદી લખો, અહીંયા લખો ત્રિપદી, આપણે 3 ભાગ પાડીશું, બરાબર છે। એક પદી જેમાં એક પદ હોય એને શું કહેવાય? એક પદી કહેવાય, જે બહુપદીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય, અને 3 પદ હોય એને ત્રિપદી કહેવાય। ચલો આ 1, 2, અને 3 જુઓ, આ પ્લસથી અલગ પડે આ બહુપદી, માઇનસથી આ બે અલગ પડે છે, એટલે 1, 2 અને 3 હું 3 પદો છે અહીંયા એને ત્રિપદી કહીશું, 1 પદ, 2 પદ, 3 પદ, ત્રિપદી। તો ત્રિપદી લિસ્ટમાં લખીએ આપણે, થોડુંક લાઇનિંગ કરી દઈએ એટલે આપણને ભૂલ ન પડે, 3x²
વત્તા ચાર વાય ઓછા નવ ભાઈ ઋણ એક્સ છે, ઋણ એક્સ એક જ પદ છે જુઓ, તો એક પદીમાં ગણીશું આપણે ભાઈ દસ એક્સ વત્તા વાય, આ એક અને બે પદ છે તો દ્વિપદી ગણીશું આપણે એને, પાંચ એક્સ ઓછા ચાર આ એક અને બે પદ છે એટલે દ્વિપદીમાં ગણીશું, આ એક બે ને ત્રણ જુઓ ત્રણ પદ છે બોલો શેમાં ગણશું આપણે, ત્રિપદીમાં, સરસ, એક્સ વત્તા વાય વત્તા ઝેડ, એકલો નવ છે અચલ પદ છે એક પદીમાં આવશે એટલે આપણે એમાં ગણીશું, ઓકે આ મજબ આપણે ગણીશું, આ જોઈ લો તમે બરાબર છે. હવે આગળ જઈએ જરા, દાખલો છઠ્ઠો છે એનો આપણે અભ્યાસ કરીએ. એમ કહે છે કે આપેલી જોડ સજાતી છે કે વિજાતીય તે જણાવો. પહેલાં આપણને સજાતીય વિજાતીયનો ખ્યાલ આવવો જોઈએ કે શું કોને સજાતી કહેવી કોને વિજાતી કહેવી. સજાતીની વ્યાખ્યા છે જે બધાના ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય એ સજાતીય. વિજાતીની વ્યાખ્યા શું છે? જે બધાના ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય એને વિજાતીય ગણીશું આપણે, બરાબર છે. તો આપણે ઉદાહરણ લઈએ, તમે ઓળખજો પછી. છ એમ અને ઋણ ત્રણ એમનો વર્ગ, પાંચ એક્સ વાય અને ઋણ છ વાય એક્સ, ત્રણ અને ઋણ આઠ, સ્વયં બને જાતે બનાવીએ આપણે, આપણે ખબર પડે. છ એક્સ અને ચાર વાય, ત્રણ એક્સ વર્ગ વાય અને ઋણ છ એક્સ વાય વર્ગ, ઋણ સો એક્સ અને ખાલી એક્સ. જુઓ આપણે લખી દીજો શું લખશું, જુઓ છ એમ અને ઓછા ત્રણ એમનો વર્ગ. અહીં વ્યાખ્યા શું છે? ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક સરખા હોય. તો અહીંયા વાત ફક્ત ચલની છે, ચલ બંને એક જેવા હોવા જોઈએ અને ઘાતે સરખા હોવા જોઈએ. અહીંયા આગળ સહગુણક છે ને ત્રણ, ઋણ ત્રણ ને છ, એને કોઈ લેવા દેવા છે નહીં, એ યાદ રાખવાનું. તો એમ અને એમનો વર્ગ એમ એમ બંનેમાં છે, ઓકે ચલ તો સમાન છે પણ ઘાત જુઓ અહીંયા એમ કેટલી વાર છે? એક વાર છે, અને અહીંયા એમ બે વાર છે. કોઈ ચલ ઉપર કોઈ ઘાત ના આપેલી હોય છે આપણે એક સમજવાની છે, આ એમ એક વાર છે અને એમ બે વાર છે એટલે એ ચલ સરખા હતા પણ ઘાત સરખી નહોતી. તો એ આપણે વિજાતીમાં ગણીશું, આ વિજાતી પદ છે, બરાબર છે. પાંચ એક્સ વાય અને ઋણ છ વાય એક્સ, જો અહીં સહગુણક જોવા નથી આપણે, એક્સ કેટલી વાર છે? એક વાર, એક્સ એક વાર, વાય એક વાર, વાય એક વાર, ભલે ક્રમ ભલે અલગ રહે બંનેનો આગળ પાછળ પણ ચલ તો એ જ છે અને ઘાતે સરખા છે. તો આપણે એને સમય ગણીશું, કયા પદમાં ગણીશું? સજાતીય પદમાં ગણીશું. આ જુઓ બંને કેવા પદો છે? અચલ પદો. આમાંય કોઈ ચલ નથી ને આમાંય નથી, એ એક જ જેવા થયા ને, બે અચલ પદો થયા. તો આપણે સજાતીય પદમાં ગણીશું. છ એક્સ અને ચાર વાય, ચલ અલગ જ જુઓ, અહીં એક્સના વાય છે, કોઈ ચલને લેવા દેવા છે જ નહીં, ચલ અલગ છે. તો આપણે એને સમય ગણીશું, વિજાતી બદમાં ગણીશું. ત્રણ એક્સ વર્ગ વાય અને ઋણ છ એક્સ વાય વર્ગ, ચલો બંનેમાં એક્સ વાય, એક્સ વાય, ઓકે ચલ સરખા છે. અવઘાત જુઓ, એક્સ બે વાર અને એક્સ એક વાર, તૂટી ગયું તો વિજાતીમાં આવશે. ચલો એક્સ જુઓ, એક્સ એક વાર, એક્સ એક વાર, એક્સ એક્સ એક વાર છે બંનેમાં, તો શું ગણશું આપણે? સજાતીય પદ ગણીશું, બરાબર છે. આ રીતે આપણે સજાતીની વિજાતીની જોડો બનાવીશું. ચલો અહીં પ્રશ્ન સાતમો એવો એ મુજબનો છે કે તમારે પદાવલી બનાવવાની છે, બરાબર. અહીં તમને ચલ આપેલા છે, ચલ અચલ પદો આપેલા છે અને તમામ ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી પ્રક્રિયાની મદદથી શું બનાવશો? બીજગણિતીય પદાવલી બનાવો.
બનાવવા. હવે અહીં તમારે ગમે તે હોઈ શકે, તમારે ગમે તે પદ. જો આપણે એક ઉદાહરણ લઈએ, આપણે એક્સ અને વાયના સરવાળાનો 5 ઉમેરતા, ચલો અહીં શું કહે છે, પહેલાં એક્સ અને વાયનો શું કરવાનો, સરવાળો કરવાનો છે, બરાબર. તો એક્સ વત્તા વાય કરો, બે સરવાળો થયો, આ સરવાળામાં 5 ઉમેરો તો વત્તા 5, એક્સ અને વાયના સરવાળામાં 5 ઉમેરતા, આમ લખી શકું, બરાબર છે. અથવા 5 આગળ મૂકી શકો, અથવા તમે સરવાળો કર્યો છે અને 5 ઉમેરવાના છે, ઉમેરતા. બરાબર. પછી સી અને ડીના સરવાળા બેડે ભાગતા, સી અને ડીના સરવાળાને બે વડે ભાગતો, સી અને ડી સરવાળો, સી વત્તા ડી કરો, ભાગતો કીધું એટલે ભાગવાના, નીચે બે વડે ભાગતા એટલે ભાગી નાખવાના, બરાબર છે. ત્રીજું લઈએ, એક્સના અડધામાં 7 ઉમેરતા, એક્સના અડધામાં 7 ઉમેરતા. તો કોઈ પણ સંખ્યાના કે ચાલ અડધા કરવા હોય એટલે ભાગવા પડે આપણે બે, ધારો આપણી પાસે 26 ચીકુ છે, 26ના અડધા પણ નથી આવડતા, તો શું કરીશું આપણે, 26/2 તો 13 આવી જશે. એક્સના અડધા એક્સ ભાગ્યા 2, અડધામાં 7 ઉમેરતા વત્તા 7, એક્સના અડધા 2 ભાગવા પડશે, અડધે કરીએ આપણે 7 ઉમેરીશું, એક્સ ભાગ્યા 2 વત્તા 7. એક લઈ લઈએ, એક્સનો ચોથો ભાગ 5મા ભાગનો સરવાળો કરતા, એક્સ ચોથો ભાગ, એક્સ ભાગ એટલે ભાગાકાર, ભાગ એટલે ભાગાકાર, કોઈ વસ્તુનો ભાગ કરવા હોય તો ભાગવા પડે, એક્સનો ચોથો ભાગ અને વાયના 5મા ભાગનો, વાયનો 5મો ભાગ, એ બંનેનો સરવાળો કરતા, વચ્ચે વત્તા મૂકી દેવાનું, બસ. એકાદ એક્સ્ટ્રા લઈએ આપણે, પાંચને એક્સ વડે ગુણતા, તો 5×x કહો, અને એક ચલના ચલ પદ છે તો વચ્ચે તમે ગુણાનું ચિહ્ન ન મૂકો તો પણ ઓકે છે, અને 5x પણ કહેવાય, બરાબર છે. યાદ રાખવાના, હવે ખાસ ખબર રાખવાની, આમ જો હોય તો અડધા અડધો કે તો 2 ભાગવાના, કોઈ સંખ્યા ત્રીજો ભાગ કે તો 3 ભાગવાના, ભાગ કરવાના કે ને એટલે ભાગી નાખવાના, 5મો ભાગ કે તો 5 ભાગવાના, એ મુજબ તમે ભાગાકાર તમારે કરવાના છે. એક એક્સ્ટ્રા લઈએ, ચલો 25માંથી એ અને બીનો સરવાળો બાદ કરતા, તો 25 લખો, એમાંથી બાદ કરવાનું છે શું, એ અને બીનો સરવાળો, એ વત્તા બી, બે જોઈન્ટ છે, એ અને બીનો સરવાળો કૌંસમાં લઈ લેવાનો, એને 25 બાદ કરવાના છે. તો આ મુજબ આપણે તમામ બાબતો શીખવાની છે અને ફોલો આપણે કરવાની છે. તો તમામ વિદ્યાર્થીઓ બહુ સરસ સમસ્યા છે અને બેસ્ટ તૈયારી કરો એવી મારી તમને હાર્દિક શુભકામનાઓ છે. ધન્યવાદ.